હેલો ફ્રેન્ડ્સ, આવી ગયા? ચાલો આજે તો આપણે અભ્યાસ નથી કરવાનો, હા, પણ આજે શું કરવાના છે ખબર? આજે આપણે જાદુ જોવાના છે. એક અલગ પ્રવૃત્તિ દ્વારા જાદુ જોઈશું. તો તમે બધા રેડી ને? ઓકે, ફાઇન. જુઓ તો આજે હું તમને જે પ્રવૃત્તિ કરાવવાની છે તેમાં આપણે કઈ કઈ વસ્તુઓ છે તે હું તમને પહેલા સમજાવીશ. આ ગ્લાસ છે કાચનો, એની અંદર શું છે? પાણી છે, બરાબર. અને એની બાજુમાં હું આ એક કલર બોક્સ મૂકું છું, બરાબર. હવે આ પાણી છે એ પાણીને શું કહેવાય ખબર? પ્રવાહી વસ્તુ કહેવાય. અને આ કલરનો ડબ્બો છે એ ઘન પદાર્થ કહેવાય. હવે પ્રવાહી પદાર્થને કોઈ પણ પ્રકારનો આકાર હોતો નથી અને ઘન પદાર્થને આકાર હોય છે. તો જુઓ, હવે હું તમને એ પણ સમજાવીશ. તો જુઓ, આ એક પ્લેટ છે, બરાબર. હવે એની અંદર હું પાણી રેડું છું. તો આ પ્રવાહી પદાર્થને આપણે જે પાત્રમાં ભરીએ તે જે પાત્રનો આકાર હોય તે જ પાત્રનું આકાર દેખાતો હોય છે. ત્યાર પછી જુઓ, હું અહીં એક ટ્રે મૂકું છું, એની અંદર આ કલર બોક્સ મૂકું છું. તો કલર બોક્સનો આકાર તો એવો ને એવો જ દેખાય છે, આકાર બદલાયો નથી, બદલાયો ને? હા, એટલે પ્રવાહી પદાર્થનો આકાર હોતો નથી અને ઘન પદાર્થનો ચોક્કસ આકાર હોય છે. હવે હું તમને બીજી એક વસ્તુ બતાવું છું. જુઓ, હવે આ શરબત છે, બરાબર. આ શરબતને હું કાચના બાઉલની અંદર રેડું છું. જો કાચનું બાઉલ ભરાઈ ગયું ને, હવે એનો આકાર કેવો બન્યો? ગોળ છે ને, એટલે જે આપણે વાસણમાં પ્રવાહી પદાર્થ ભરીએ તો જે વાસણનો આકાર હોય તે આકારનો પ્રવાહી પદાર્થ આપણને દેખાય છે. હવે આપણે જોઈએ કે આ ડીશની અંદર હું શરબત ભરું છું. જુઓ, ભરાઈ ગયું ને. હવે એનો આકાર પણ કેવો લાગે છે? ગોળ જ છે, બરાબર. હવે એવી જ રીતે હું આ ટ્રેની અંદર શરબત ભરીશ. હવે આ ટ્રે કેવી છે? લંબચોરસ છે. હવે એની અંદર હું શરબત ભરું છું. તો જોજો, હવે એનો આકાર કેવો થશે? લંબચોરસ. જો લંબચોરસ દેખાય ને. હવે ડીશમાં આપણે શરબત ભર્યું છે એ કેવો છે આકાર દેખાતો? ગોળ છે. અને કાચના બાઉલમાં આપણે શરબત ભર્યું છે એનો આકાર પણ કેવો દેખાય છે? ગોળ દેખાય છે. થયું ને? જુઓ, હવે હું આ કાચની પ્લેટમાં આ વિક્સની નાની ડબ્બી મૂકું છું. હવે એ ડબ્બીનો આકાર કેવો છે? ગોળ છે. અને કાચની પ્લેટમાં એ ડબ્બી મૂકી છે તો પણ તેનો આકાર જેવો ગોળ હતો તેવો જ દેખાય છે, બરાબર ને? એ કેમ? કેમકે એ ઘન પદાર્થ છે, એટલે ઘન પદાર્થનો જે ચોક્કસ આકાર હોય તે જ આકાર રહેતો હોય છે. એને ભલે ગમે તે પાત્રમાં મૂકો પણ ઘન પદાર્થનો આકાર એવો જ હોય છે અને પ્રવાહી પદાર્થનો આકાર જે પાત્રનો આકાર હોય તેવો આપણને દેખાય છે. એવી જ રીતે જુઓ, હવે હું અહીં શેમ્પૂનું પાઉચ મૂકું છું. તો એ પણ કેવો પદાર્થ છે? ઘન પદાર્થ છે. અને એની અંદર જે શેમ્પૂ છે એને આપણે બહાર કાઢીએ, બરાબર, તો તેનો આકાર કેવો થશે? પાછો પ્રવાહી પદાર્થ કહેવાય ને, એટલે એનો આકાર પણ આ જ રીતે થશે, બરાબર. એટલે પાઉચ આખું પેક છે ત્યાં સુધી તે ઘન પદાર્થ છે અને અંદરથી આપણે જ્યારે શેમ્પૂ બહાર કાઢીએ છીએ ત્યારે તે શેમ્પૂ કેવું હોય છે? પ્રવાહી પદાર્થ હોય છે. હવે જુઓ, ડૉક્ટર તમને બીમાર હોય ત્યારે આ રીતે બોટલમાં દવા આપે છે ને, તો તે દવા કેવી હોય? પ્રવાહી હોય. અને આ શું છે? ફેવિકોલની ડબ્બી છે. તો આ ડબ્બી શું છે? એ ઘન પદાર્થ છે અને બોટલની અંદર જે દવા છે એ પ્રવાહી પદાર્થ છે. હવે આ બોટલની અંદર જે ફેવિકોલ છે એ ફેવિકોલ કેવો કહેવાય? પ્રવાહી પદાર્થ કહેવાય અને બોટલ ઘન પદાર્થ કહેવાય. એવી જ રીતે
જુઓ અહીં એક માર્કર પેન છે એ પેન શું કહેવાય ઘન પદાર્થ કહેવાય બરાબર અને આ દવાની બોટલ પ્રવાહી પદાર્થ કહેવાય એવી જ રીતે આ એક તેલની બોટલ છે તો તેલની બોટલ ઘન પદાર્થ છે પણ અંદર જે તેલ છે એ કેવું કહેવાય પ્રવાહી પદાર્થ કહેવાય જુઓ આજે હું તમને એક જાદુ બતાવીશ હવે આ કાચનો ગ્લાસ છે બરાબર એની અંદર આપણે શરબત ભરેલું છે હવે એના ઉપર હું આ રીતે રૂમાલ મૂકીશ અને એને ફીટ આ રીતે પકડી લઈશ બરાબર હવે એના ઉપર હું એક રબર રિંગ ચડાવીશ હવે આ રબર રિંગ આપણે બે લગાવીશું એટલે રૂમાલ પડે નહીં જો આ રીતે આપણે રબર રિંગ ચડાવીને રૂમાલ એકદમ ફિટ આપણે કરી લીધો છે બરાબર હવે શું કરીશું આપણે પાણી બહાર નીકળે છે કે નહીં તે જોશું જુઓ હવે આ પ્લેટ ખાલી છે બરાબર હવે જોઈએ કે આપણે ગ્લાસને ઊંડો વાળીએ છીએ બરાબર તો પાણી નીચે પડે છે અરે વાહ જુઓ નીચે ઢોળાયું પાણી નથી ઢોળાયું ને તો શું થયું જાદુ થયો થયો ને જાદુ તો જુઓ આપણે આ પ્લેટ જોઈએ પ્લેટની અંદર પાણી પડ્યું છે નથી પડ્યું ને ગ્લાસમાંથી પાણી બહાર નીકળ્યું નથી તો આનું કારણ શું આપણે ગ્લાસ કે આપણે રૂમાલ એકદમ ફિટ બાંધી દીધો છે બરાબર આપણે બે રબર રિંગ ચડાવી દીધી છે રબર રિંગની જગ્યા પર દોરી હોય ને તો દોરી પણ તમે બાંધી શકો એટલે રૂમાલ એકદમ ફિટ રહે અને અંદરથી પાણી બહાર નીકળે નહીં એનું કારણ કે હવા જગ્યા રોકે છે તો આજે તમે આ બે પ્રવૃત્તિ જોઈને બધાને જોવાની મજા આવી ને તમે પણ આ રીતે તમારા મમ્મી પપ્પા સાથે ભાઈ બહેન સાથે આ બંને પ્રવૃત્તિ કરજો હને બહુ મજા આવશે કરશો ને હા ચાલો હવે આપણે ફરી પાછા મળીશું આવજો